ગુડ આફ્ટરનૂન એવરીવન, કેમ છો? મજામાં ને? ચાલો ગણિત ગમ્મત કાઢવાની છે. એમાં કાલે આપણે શું કર્યું? આ શીખાતા ને, ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, લંબગોળ, અર્ધગોળ અને પંચકોણ. તમે બધા અહીંયા ઘૂંટીને પૂરા કરી લીધા હશે અને પાકા પણ કરી લીધા હશે એવું હું માની લઉં છું. અને આ તો આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે આજે શું કરવાનું છે? અહીંયા શેનું ચિત્ર આપ્યું છે? ટ્રેનનું. શેનું છે? ટ્રેનનું. હવે ટ્રેનનું ચિત્ર છે, આપણે જે આકાર કાલે ભણ્યા એમાંથી જ આકારનો ઉપયોગ કરીને આ ટ્રેનનું ચિત્ર બનાવવામાં આવ્યું છે. હવે એમાં કેટલા જુદા જુદા કેટલા આકારો છે એ ગણવાના છે અને અહીંયા આપણે લખવાના છે. અને પૂરું થાય એટલે તમારે શું કરવાનું? ચિત્રમાં રંગ પૂરવાનો છે. ચાલો પહેલું શું કીધું છે? ટ્રેનમાં કેટલા ચોરસ છે? આપણે શું ગણવાનું છે? ચોરસ. તો આ ચોરસ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8. પછી જે આ નાનકડું છે ને આ લાઇનમાં 2, આ નાનું છે, આ ચોરસ છે આ સાઈડનું, તો કે 9, એવું જ અહીંયા છે 10 અને 11. અને હવે આ જે આખું આમાં આપ્યું છે એ પણ ચોરસ છે, તો આ છે 12. તો શું આવશે જવાબ? 12. હવે ટ્રેનમાં કેટલા લંબચોરસ છે? લંબચોરસ ગણવાના છે. અહીંયા આપ્યું છે આ 1, પછી આ શું છે? લંબચોરસ 2, પછી આ 3, પછી આ 4, 5, પછી 5, પછી છઠ્ઠું ક્યાં છે ગોતો જોઈ. આ લંબચોરસ જ છે ને આખું લાંબુ, એ 6, પછી આ 7, આ મોટું છે 8, પછી આ નાનું 9 અને આ મોટું 10. કેટલા છે? 10. હવે ટ્રેનમાં ત્રિકોણ કેટલા છે? તો કે એક આ ઉપરનો ભાગ આપ્યો છે એ 1, અને એક અહીંયા આપ્યો છે એટલે કેટલા થયા? 2. ત્રિકોણ કેટલા છે? 2. હવે ગોળ ગણવાના છે. હવે અહીંયા જોવો, આ પૈડામાં ગોળ તો આપ્યા છે પણ એકમાં કેટલા આપ્યા છે? 2 આપ્યા છે. ચાલો પહેલાં અંદરના ગણીએ, 1, 2, 3, 4, 5, 6. હવે 12ના, 7, 8, 9, 10, 11, 12. હવે એ સિવાય જો અહીંયા કેટલા બધા નાના નાના આપ્યા છે ને, 12, પછી આ 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. કેટલા બધા ગોળ છે જોયું ને, કેટલા છે? 20. હવે ટ્રેનના પૈડાનો આકાર કયો છે? આ કયો આકાર છે? તો કે ગોળ. તો અહીંયા શું લખવાનું છે? ગોળ. હવે શું કીધું કે ચિત્રને ધ્યાનમાં રાખીને આ જોવાનું ચિત્રમાં, અને સૌથી વધારે આકાર ક્યાં આપ્યા છે એ પૂછ્યું છે. તો કે સૌથી વધુ કયો આકાર આપ્યો? આ કેટલા હતા ગોળ? 20. તો શું આવશે જવાબ? 20. હવે સૌથી ઓછી વખત આકાર કયો હતો? 2 વખત જ આવ્યો હતો ને. કયો આવ્યો? ત્રિકોણ. તો શું આવશે? ત્રિકોણ. હવે અહીંયા કીધું, જો તમે ટ્રેનમાં બેઠા હશો તો લખો કે ટ્રેનના ડબ્બાની બારી કેવી હોય? તો કે કા લંબચોરસ હશે ને કા કેવી હશે? ચોરસ. કેવી હશે? લંબચોરસ અથવા તો ચોરસ. હવે ત્યાર પછી શું કીધું કે નીચે કેટલાક નામ આપેલા છે, નામમાં સમાયેલા અક્ષરને ગણવાના છે અને ઉદાહરણ પ્રમાણે લખવાનું. જો આપને એક ઉદાહરણ પણ આપ્યું છે, તો અહીંયા શું લખ્યું? જોસેફ. તો જોસેફમાં કેટલા અક્ષર આવ્યા? તો કે 1, 2, 3. તો અહીંયા કેટલા લખ્યા એણે? 3. હવે બીજું નામ શું છે? સબનમ. શું છે? સબનમ. તો એમાં કેટલા છે? 1, 2, 3, 4. તો અહીંયા કેટલા લખવાના? 4. પછી કયું નામ છે? યુગ. તો એમાં કેટલા છે? 1 અને 2. તો અહીંયા સામે શું લખવાનું? 2. એવી રીતે કબીર. કબીરમાં કેટલા છે? 1, 2, 3. તો એમાં શું લખવાનું? 3. પછી ગીત. તો ગીતમાં કેટલા છે? 1 અને 2. તો શું લખવાનું? 2. હવે ગીત પછી કેવું નામ છે? મહેક. તો એમાં કેટલા અક્ષર છે? 1, 2, 3. તો અહીંયા શું લખવાનું? 3. પછી શું નામ આપ્યું છે? મહમદ. શું છે? મહમદ. તો એમાં કેટલા છે? 1, 2, 3, 4. તો અહીંયા શું લખવાનું? 4. પછી છે રજનીકાંત. તો એમાં કેટલા છે ગણવાના? 1, 2, 3, 4 અને 5. તો અહીંયા શું લખવાનું? 5. પછી છે બાલવીર. શું છે? બાલવીર. તો એમાં કેટલા છે? 1, 2, 3, 4. તો અહીંયા શું લખવાનું? 4.
पची छे बहादुर सिंह, केटलो मोटू नाम छे का, एक बे त्रण चार पांच अने छ, केटला अक्षर आव्या छ, अने छेल्लू केवू छे नानकडू श्री, शू कहेवाय आने श्री, तेमां केटला अक्षर छे एक, तो अहींया शू लखवानुं एक। હવે જે આપણે અહીંયા ના શબ્દ નામ આપ્યા હતા ને એની ઉપર કેટલા અક્ષર છે એ લખ્યું બાજુમાં, હવે એના ઉપરથી પ્રશ્ન જવાબ કરવાના। ઉપર આપેલા નામોમાંથી શિક્ષકની મદદથી નીચેના પ્રશ્નના જવાબ આપો। હવે પહેલો પ્રશ્ન શું તો કીધો, તો કે કુલ બે અક્ષરવાળા નામ કેટલા છે। ચાલો બે જ અક્ષર હોય એવા કયા નામ છે, એક તો આ યુગ અને ગીત, પછી છે એ કઈ નથી ને, તો કેટલા જવાબ આવશે, બે। અથવા તો અહીંયા જોઈ લેવાનું, આ પણ આપણે અક્ષર જ બતાવે, બે ક્યાં લખેલા છે, એક અહીંયા અને એક અહીંયા, બે વખત આવ્યું ને, તો શું લખવાનું, બે। હવે કુલ ત્રણ અક્ષરવાળા નામ કેટલા છે, ત્રણ અક્ષર શેમાં છે, એક જોસેફમાં, કબીરમાં, જોસેફ તો સોરી આપણે ઉદાહરણ છે ને, આ કબીર મહેક, એક જોસેફ, ત્રણ થયા ને, તો શું આવશે, ત્રણ। હવે ચાર અક્ષરવાળા નામ ગોતવાના, હવે જો ડાયરેક્ટ અહીંથી નહીં મળી જાય, ચાર કેટલી વખત છે, એક વખત, પછી બે વખત, પછી ત્રણ વખત, તો ચાર અક્ષરવાળા પણ નામ કેટલા છે, ત્રણ। હવે કેટલા નામમાં ર આવે, આમાં નામ જોતું જવાનું, ર કેટલી વખત આવે છે, જોસેફમાં છે નથી, સબનમમાં નથી, યુગમાં નથી, પછી છે કબીર, કબીરમાં છે તો કે આ છે એક, પછી ગીતમાં નથી, મહેકમાં નથી, મોહમ્મદમાં નથી, રજનીકાંત એમાં છે ને ર બે, પછી બાલવીર તો આમાંય ર છે ને ત્રણ, પછી બહાદુર સિંહ આમાં પણ છે ર તો ચાર, તો કેટલા ર આવ્યા, ચાર, કેટલા આવ્યા, ચાર। હવે કેટલા નામમાં મ આવે છે જોવાનું, મ જોસેફમાં છે નથી, શબનમમાં તો કે આ એક, યુગમાં નથી, કબીરમાં નથી, ગીતમાં નથી, મ હે ક તો આમાંય મ છે ને બે, પછી મહમ્મદ એક આ મ અને એક આ મ, આગળના કેટલા હતા, બે, ત્રણ અને ચાર, પછી રજનીકાંતમાંય નથી, બાલવીરમાં નથી, બહાદુરસિંહમાં નથી, શ્રીમાંય નથી, તો કેટલા આવ્યા, ત્રણ। પછી એક અક્ષરનું નામ કયું છે, શ્રી, કયું છે, શ્રી। સૌથી મોટા નામમાં કેટલા અક્ષર છે, જો અહીંયા જોઈ લેવાનું, સૌથી મોટું નામ કયું હતું, છ અક્ષરવાળું, કયું હતું, બહાદુર સિંહ, તો કેટલા અક્ષર છે એમાં, છ। પછી શું કીધું કે પાંચ અક્ષરવાળું નામ લખો, તો અહીંયા જોવાનું પાંચ અક્ષર ક્યાં છે, અહીંયા, તો હવે એની સામે કયું નામ આપ્યું છે, રજનીકાંત, કયું છે, રજનીકાંત, તો એ રજનીકાંત અહીંયા લખવાનું। પછી આ હોમવર્કમાં કરવાનું, શું કીધું, અહીં તમારા મિત્રના નામ, અહીંયા તમારે મિત્રના નામ લખવાના અને એની સામે એના નામમાં કેટલા અક્ષર આવે છે એ કરવાનું છે। હવે શું કીધું કે ચિત્રનો અભ્યાસ કરીને જવાબ આપવાના, એમ કીધું ક્યુ ફળ બધી જ હરોળમાં છે, બધી લાઇનમાં હોય એવું ફ્રૂટ ક્યુ છે જોવાનું, દાડમ તો કે આમાં છે આમાં નથી, પછી દ્રાક્ષ તો કે આમાં છે આમાં છે આમાં છે આમાં નથી, પછી અનાનસ, અનાનસ આમાં છે પણ આમાં નથી, પછી છે કેળા તો કે આમાં છે આમાંય છે આમાંય છે આમાંય છે, તો અમે શું લખવાનું, કેળું। પછી ક્યુ ફળ માત્ર બે જ હરોળમાં છે, બે જ લાઇનમાં આવતું હોય એવું ફ્રૂટ કયું છે, આ લાઇનમાં છે બે જ લાઇનમાં આવે, આ એપલ આમાં છે અને આમાં છે, પછી બીજે ક્યાંય છે, પહેલી ને છેલ્લી લાઇનમાં નથી ને, તો અહીંયા શું જવાબ આવશે, સફરજન। પછી ક્યુ ફળ બીજી અને ચોથી હરોળમાં પ્રથમ ક્રમે છે, હવે બીજી અને ચોથી લાઇનમાં પહેલે જ ક્રમે કયું છે, કેરી, શું છે, કેરી। પછી ક્યા ફળ એક હરોળમાં એકથી વધુ વખત છે, એટલે કે એકને એક લાઇનમાં બે વખત જે ફ્રૂટ આવતું હોય ને લખવાનું, ચાલો પહેલું શું છે, દાડમ, તો છે બીજી વાર, તો કે આ છે, તો અહીંયા શું લખ્યું, દાડમ। પછી આ લાઇનમાં કયું ફ્રૂટ રિપીટ થાય છે, નથી થતું, હવે આમાં તો કે કેળા એના એ લાઇનમાં બીજી વાર નથી, દાડમ પણ નથી, અનાનસ તો કે આ છે ને બે વખત છે ને, તો શું લખ્યું, અનાનસ। પછી કેરી, તો કે કેરી છે આ લાઇનમાં બીજી વાર, તો કે આ છે ને, તો શું લખવાનું, કેરી। હવે અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે, આની પીડીએફ મોકલીશ, જેને બાકી હોય એને
लखी लेवानु छे अने आ होमवर्क करी लेवानु छे जेने बाकी होय। थैंक यू, बाय।